અંતે મેઘરાજાએ ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળ્યો છે, જેમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવન મળ્યું છે. મુખ્ય મથક પાલનપુરમાં 2 ઇંચ અને વડગામમાં 4 ઇંચ વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બનાસકાંઠામાં ઘણા દિવસો બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લામાં વડગામ, પાલનપુર, ડિસ્સા, લાખણી, કાંકરેજ, થરાદ, ધાનેરા, અમીરગઢ, ઇકબાલગઢ અને દાતા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વડગામ તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ખેતરોમાં પાણી ભરાયા હતા તો અમુક વોકળામાં પણ પાણી વહેતા થયા હતા, જ્યારે પાલનપુરના ગઠામણ પાટિયા નેશનલ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા હતા. તો બીજી તરફ પાલનપુર શહેરના કીર્તિ સ્તંભ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેને કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કેમ કે ઘણા સમયથી જિલ્લામાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે મેઘરાજાની શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ વડગામ તાલુકામાં પાણીને ખૂબ ગંભીર સમસ્યા હતી, ત્યારે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોના પાકોને નવું જીવનદાન મળશે.